तो एने खातरी थी जाए कि आ घर में पग मूकीने बैठी हवे एनु मन दुकान में चौंटे घर में चौंटे कदी एनु मन दुकान में चौंटी शके। एक तो वहमीलो मानस छे, वहमीला मानस नी कोई दवा नहीं, कोई औषधि नहीं। जेने वेमीलू मणस पनारे पड़ू होना दुख नो कोई पार, एने अंतर दुख हो, रोटला नु दुख न हो, घर नु दुख न हो, कपड़ा नु दुख न हो, अंतर नु दुख हो। कारण के अंतर में एम ए साची होचो होना पर जयरे जुओ तेरे आरोपनी नजरे जोया करे, आरोपनी नजरे बोलया करे, कटाक्ष में बोलया करे, व्यंग्य में बोला करे। हवे एने रोटलो भावे खरो, हवे एने घर में रहेवू गमे खरु। એટલે ઈશ્વરને પ્રાર્થના કરજો, બધા દોષો વાળો માણસ આપજો, પહોંચી શકાશે, પણ વહેમીલું માણસ આપશો। પણ એક બીજો વહેમ હોય, અને આ જે બીજો વહેમ છે ને એ ક્યાંથી આવે છે? એ આવે છે તમારા આચરણોમાંથી, તમારા વર્તણૂકમાંથી, તમારા વ્યવહારમાંથી। અને એ વર્તણૂક કોણ અટકાવે? તમે સાચા છો, તમારો પ્રેમ સાચો છે, પણ તમે નાદાન છો એટલે વ્યવહારમાં ભૂલ કરો છો। નાદાની છે ને એમાં ડાપણ ના હોય। હવે તમે અમથા અમથા કોઈની સાથે હસો છો, અમથા અમથા કોઈના ત્યાં બેસો છો, વારંવાર કોઈને ચા પીવડાવો છો, કોઈને આગ્રહ કરી કરીને પીરસો છો, એટલે પેલા માણસને થાય છે કે મને આગ્રહ નથી કરતી, પેલાને જ આગ્રહ કરે છે। હું આવું તો કોઈ દાડો પૂછતી નથી કે ચા પીવી છે કેમ, એ આવે એટલે તરત ચા મૂકે છે ને તરત। આ જે વર્તણૂક છે ને એ વર્તણૂકથી સારા માણસને પણ લાંબા ગાળે ધીરે 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 વહેમ પડવા, અને વહેમ પડે એટલે શું થાય? દાંપત્યનો નાશ, દાંપત્યનો જે આનંદ આવવો જોઈએ આવી શકે। તેનો ઉપાય શું છે? એનો ઉપાય છે સમજદારી પૂર્વકનું જીવન, દાપણ ભરેલું, પ્રેમ ખરો, વિશ્વાસ ખરો, પણ તમારા વ્યવહાર, હસવું, બોલવું, બેસવું, ઉઠવું, કોઈના ઘેર આવવું જવું, એ બધું એવું રાખો કે જેથી કોઈને વહેમ પડે, જેથી કોઈને વહેમ ના પડે। જમાનો એવો છે કે તમે નીકળ્યા હોવ ને સ્કૂટર ઉપર કોઈને ખાલી બેસાડો ને, પાછળ બેસાડો ને, એમાં એક વાર બેસાડો, બે વાર બેસાડો અને ત્રણ વાર બેસાડો એટલે લોકો તરત જ પીછાનું પારેવડું, તરત જ પીછામાંથી એક પારેવડું ઉભું કરી નાખે, આખા ગામમાં ઉડવા લાગે એ પારેવડું, પાછું આખા ગામમાં ઉડવા લાગે। દાપણ એ છે કે એને વારંવાર સ્કૂટર ઉપર બેસાડાય, બેસાડશો તો લોકોમાં ચર્ચા થવાની જ, એટલે એનું નામ કહેવાય દાપણ ભર્યું જીવન, સમજણ ભર્યું। સચ્ચાઈ માત્ર નહીં, સચ્ચાઈની સાથે, એટલે શંકરાચાર્યને લખવું પડ્યું, યદ્યપી શુદ્ધમ લોક વિરુદ્ધમ નાચરણીયમ ના કરણીયમ। સગા ભાઈ અને બેન બે રિક્ષામાં બેસીને જતા હશે તો જોનારા કોઈ એમ નહીં કે આ ભાઈ બેન જઈ રહ્યા છે, કે છે ભાઈ બેનના માટે પણ લોકો કુકલ્પના કરી બેસશે। એટલે દાંપત્ય કોનું સિદ્ધ થતું હોય છે, કોનું સફળ થતું હોય છે? જેમાં સમયસરનું ડાપણ આવતું હોય છે એનું। જેમ પેલો માણસ પોતાની પેઢી પકડીને બેસી રહે છે, એમ આ સ્ત્રી છે એ પોતાનું ઘર પકડીને બેસી રહે, પોતાનું ઘર પકડીને, પોતાના બાળકો પકડીને, પોતાની પોતાની જવાબદારી પકડીને। હા, જરૂર હોય તો બહાર જવાનું, કામે જવાનું, આમ એનું કોઈ ના નહીં, પણ હવે રખડ 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 રખડ, અહીં તાળીઓ દે છે ને, અહીં તાળીઓ દે છે ને, અહીં નાસ્તા કરે છે ને, અહીં જાય છે ને, ત્યાં જાય છે ને, હવે એને દાંપત્ય મળતું હશે? એને કદી દાંપત્ય મળી શકે? દશરથ છે, મૂળ પ્રસંગમાં આવો, દશરથ છે, એ દશરથને ત્રણ પત્નીઓ છે, અને અદ્વૈતનું દાંપત્ય, અદ્વૈતનું, રામ અને સીતાને જે દાંપત્ય મળ્યું એ દશરથને મળ્યું। કેમ કે રામના આગળ વિકલ્પ નથી ને સીતાના આગળ પણ વિકલ્પ, અરે બેડો પાર થઈ ગયો, તમે ધન્ય થઈ ગયા, જો તમને તમારી સીતામાં સંતોષ થયો, જો તમને તમારા રામમાં સંતોષ થયો, જો તમે બે એક થઈ શક્યા, અરે સ્વર્ગનું સુખ તમારા ઘરમાં આવી ગયું। દશરથને ત્રણ રાણીઓ છે, અને ત્રણેય રાણીઓની ત્રણ પ્રકૃતિ છે, હોય ને બધાની પ્રકૃતિ એક સરખી હોય? ત્રણેય રાણીઓની ત્રણ પ્રકૃતિ છે। રામાયણ પાસેથી વ્યવહાર શીખવા જેવો છે। શું લાગે છે દશરથ? જો એમ દશરથે વિચાર કર્યો હોત કે મારે રામને ગાદીએ બેસાડવા છે, પણ રામને ગાદીએ બેસાડવા હોય તો પહેલા કઈ કઈને મારે હાથ ઉપર લેવી જોઈએ,
કઈ કઈને વાત સમજાવવી જોઈએ, એને કઈ કઈને અંધારામાં રાખી, રાખી કે ના રાખી અંધારામાં. એટલે ઘણા પુરુષો એવા હોય અમને જમવા બોલાવા આવે, મને કે મહારાજ કાલ આપણા ત્યાં જમવા આવજો. હવે ઘણા કડવા અનુભવ થાય ને પછી. મેં કહ્યું ભાઈ આવું તો ખરો પણ તમારી ઘરવાળીને પૂછ્યું છે? મને કે એમાં એને શું પૂછવું હતું? મેં કે ના તો નહીં આવ્યું, તો નહીં આવ્યું. એકવાર એવું થયેલું, એકવાર નહીં ઘણી વાર અમારે તો એવા અનુભવ થાય ને. હું તો તમને કહું છું કે ઈચ્છા હોય ને અનુભવ કરવા હોય તો વર્ષ બે વર્ષ આવી જાઓ, જુઓ ને અનુભવ કેવા થાય છે તમને ખબર પડે. એકવાર એવું થયું કે હું બહુ વર્ષો પહેલા બધે પગે ચાલીને ફર્યા કરતો, તે ચાલો હું મારો અનુભવ કહું એના કરતા એક દાખલો જ આપી દો, એ અનુભવ એમાં આવી જશે આપોઆપ. મને એવો જ થયેલો એટલા માટે. એવો એક ભગત માણસ, અને ભગત માણસ કોઈ મહાત્માને લઈ આવ્યો, પેલી સ્ત્રીને પૂછ્યા કાછ આવીને. પહેલા એને હાથ ઉપર લીધી હોત ને તો બેડો પાર હતો. મહાત્માને લઈ આવ્યો એટલે પેલી સ્ત્રીને કહ્યું રસોઈ બનાવ, આમ કર તેમ કર ફલાણું કર, મહારાજ આવ્યા છે જમવાનું છે રસોઈ બનાવ. એટલે સ્ત્રીએ કહ્યું રસોઈ તો બનાવું પણ આ મહારાજ આવ્યા છે તે તમે થોડુંક દૂધ લઈ આવો, ફલાણી વસ્તુ લઈ આવો. એ તો ફલાણી વસ્તુ લેવા ગયા એટલે પેલી સ્ત્રીએ પેલા મહારાજની આગળ આવીને પોક મૂકી રડવા બેઠી. મહારાજ બિચારા દયાળો, અરે બહેન અરે બહેન તું કેમ રડે છે, કેમ રડે છે, કેમ રડે છે? કે મહારાજ મને તમારી દયા આવે છે, બીજું કઈ નહીં, મને તમારી, આ મારો પતિ છે ને એ તમારા જેવા સાધુઓને બોલાવે છે અને પછી મારી નાખે છે, આ ખવડાવીને મારી નાખે છે. હેમ તો ભાગું કે આ, અને એટલો ક્રૂર છે કે પેલું ખાંડણીયું પેલું સાંભેલું છે ને એ સાંભેલું લઈ અને આ ખાંડણીયામાં ખાંડી ખાંડીને મારી નાખે છે, જેમ તેમ મારતા નથી પાછા. મહારાજે વિચાર કર્યો કે યહ પલાયતી સજીવતી, જે ભાગે એ મહાત્માને પ્રાણ તો વાલા હોય, એ વેદાંતમાં બોલે ખરા કે આત્માને આમ નથી ને હું શરીર નથી, બધું બોલે તો ખરા. એ મહાત્મા તો ઉઠી વળીને ભાગ્યા. એ થોડી વારમાં પેલો કંઈક વસ્તુ દૂધ કે મંગાવેલું લઈને આવ્યો કે મહારાજ ક્યાં ગયા, મહારાજ ક્યાં ગયા? અરે શું તમે કેવા કેવા મહારાજને લઈ આવો છો, એ તમારા ગયા પછી મને એક જ વાત કહે કે મારે આ સાંભેલું જોઈએ છે, મને સાંભેલું આપ, મારે આ સાંભેલું જોઈએ છે, મને સાંભેલું આપ. મેં કહ્યું મહારાજ અમારા ઘરમાં એક જ સાંભેલું છે અને બીજું સાંભેલું નથી, તમે બીજું કંઈ માગો તો આપું પણ આ સાંભેલું નહીં આપું. એ રીસાઈને જતા રહ્યા. એટલે તો એવો ગુસ્સે થયો કે આપવું તું ને, હું તારે સાંભેલું આપવું તું ને? એ તો હાથમાં સાંભેલું લઈ અને મહારાજના પાછળ દોડ્યો, મહારાજના પાછળ પાછળ દોડ્યો. એ મહારાજ ઉભા રહો, એ મહારાજ ઉભા રહો, આ સાંભેલું લેતા જાઓ. એટલે પેલા જો આ તો સાંભેલું લઈને આવે છે. પેલી જે બહેને કહ્યું તો એ વાત બિલકુલ, જે બહેને કહ્યું તે વાત બિલકુલ સાચી છે. અને એ વધારે મુઠીઓ વાળીને દોડવા માંડી. જો પહેલા તમે સ્ત્રીને પત્નીને હાથમાં લો, કોઈ પણ વાત કરે, દિશા બદલવી હોય પૈડાને, અને જો પાછળના પૈડાને હાથમાં ના લો ને એ ચાલતું બંધ થઈ જાય, ચાલો પૈડું માપું થઈ ઊભું રહી ગયું, આગળ ચલાય કરું પાછળ. આ તમે દિશા આમ બદલી પણ પાછળથી શક્તિ આવે તો ચલાય. અને ઢાળ ઉપર સાયકલ ધડધડાટ દોડતી હોય, હવે બ્રેક લગાવશો તો ક્યાં લગાવશો, આગળના પૈડે કે પાછળના પૈડે? પાછળના પૈડે જ્યાં શક્તિ હોય ત્યાં. અને જો આગળના પૈડે બ્રેક લગાવો તો સાયકલ ઉથલી. અરે એ તો ન્યુટ્રલ છે, એ તો બિચારું પૈડું ખાલી દિશા નક્કી કરે છે. અને પાછળનું પૈડું એવું છે, શક્તિ છે પણ દિશા નક્કી કરી શકતી. એટલે દશરથે જો પહેલા કઈ કઈને હાથ ઉપર લીધી હોત અને એના એને બેસાડીને કહ્યું, કઈ કઈ તો રામને એટલું જ માનતી હતી જેટલું ભરતને માને. કઈ કઈ કોઈ દુષ્ટ સ્વભાવની નથી, માણસ સારો હોય પણ તમને એના આગળ વાત રાખતા ના આવડે, સમય ઉપર વાત રાખતા ના આવડે, એટલે સારો માણસ એ ભૂંડો થઈ જાય, સારો માણસ પણ ઉલટો થઈ જાય. દશરથે આ વાત ના કરી. એને એમ હતું કે જો કઈ કઈ એના એની હઠ ઉપર ચડી ગઈ તો મારો પ્રસંગ બગડી જશે, માટે એને અંધારામાં રાખો. જો એને ભરતને બોલાવી લીધો હોત, માનો કે દશરથે ભરતને બોલાવી લીધો હોત, જેમ પાછળથી બોલાવ્યો ઘોડા દોડાવી, એમ પહેલા બોલાવી લીધા હોત અને કહ્યું હોત કે ભરત બોલ તારે ગાદીએ બેસવું છે કે રામને બેસાડું, તો ભરત સામેથી કહોત કે ના મારે નથી બેસવું મારા મોટા ભાઈને, તો આખો પ્રસંગ સારો થાત કે ના થાત?
કેટલીક વાર આવી રીતે વ્યવહાર ચૂકી જવાતા હોય છે. આપણે જયારે રમત રમીએ છીએ અને રમત જયારે ખુલ્લી પડી જાય છે ત્યારે એના પરિણામ ભયંકર આવતા. કઈ કઈ બે વરદાન માંગ્યા, બસ હવે કઈ કઈ ફૂંફાડા મારતી નાગણી છે. કારણ કે દશરથે છેવટ સુધી એને અંધારામાં રાખી અને મંથરાએ એને જગાડી, જાપ તારા છોકરાનો હક ડૂબવાનો છે, અને એને આ ચાવી ચડી ગઈ. યાદ રાખજો, પરાક્રમ અને મુત્સદ્દીગીરીને સાથે રાખવી બહુ કઠિન છે. રાજામાં પરાક્રમ હોય ને મંત્રીમાં મુત્સદ્દીગીરી હોય, પરાક્રમ આધળો છે અને મુત્સદ્દીગીરીમાં ડાપણ છે. એટલે કઈ કઈ પરાક્રમી છે, બહાદુર છે, પણ કોઈની કાન ભંભીરણીમાં આવી જાય છે, કોઈના ચડાવવામાં ચડી જાય છે. ને દશરથ અને કૈકેયીનો જે સંવાદ છે, દશરથ એટલા દુઃખી થયા છે, એટલા દુઃખી થયા છે, એટલા દુઃખી થયા છે, ને કૈકેયી એકની બે નથી થતી. એને બહુ સમજાવી, બધી રીતે સમજાવી, પણ એકની બે થતી. હવે બીજી તરફ શું છે કે રામ તૈયારી કરી રહ્યા છે અભિષેકની. બ્રાહ્મણો બધા અભિષેકની તૈયારી કરે છે, ઋષિઓ આવ્યા છે, રાજા મહારાજાઓ પોતપોતાની ભેટો, સૂર્યોદય થઈ રહ્યો છે, હાથીઓ ઘોડાઓ અને નગરજનો બધા તૈયાર થઈને ચોકમાં ઉભા છે કે હમણાં દશરથ નીકળશે, રામ નીકળશે, અમે બધાના દર્શન કરીએ, બધાને વધાવીએ. કેટલો મોટો ઉત્સવ! હું તમને એક બીજી વાત કહું છું, કોઈનો ઉત્સવ ના બગાડશો, કોઈનો ઉત્સવ ના બગાડશો. પછી દુશ્મનાવટ હોય તો પાછળના ટાઈમે જે બદલો લેવો હોય લેજો, પણ કોઈના મંડાણ માટેલા કદી બગાડશો. આવું મૂંઝા જેવું ગામ, પટેલોનું ગામ, અને પટેલો માટે એક ખાસ કહેવત છે, પાટી પાડે એનું નામ પાટીદાર. અને બોલે તમે કઈ પાટીના, એટલે ભાઈ હવે તો પાટીઓ બંધ કરો, ની પાટીઓ હોય. બન્યું એવું કે એક પટેલને બીજા પટેલ સાથે દુશ્મનાવટ થઈ ગઈ, જોરદાર દુશ્મનાવટ થઈ ગઈ. અને દુશ્મનાવટના બે રૂપ છે, એક મર્દની દુશ્મનાવટ, એક બાયલાની દુશ્મનાવટ. મર્દની દુશ્મનાવટ શું છે કે સ્વામી છાતીએ વેર લઈ લે, અને બાયલાની દુશ્મનાવટ કેવી હોય કે સ્વામી છાતીએ નહીં, પાછળથી હંતઈને કાવા દાવા કરીને એમ તેમ નાનામાં કાગળ લગે, આમ કરે તેમ કરે, એવું કરીને બદલો લે. એવું એક ગામમાં થયેલું આવી આવી દુશ્મનાવટ. બરાબર લગ્નનો માંડવો અને રાત્રે બધું થતું હોય ને ત્યારે જ પેલા કરંટ ઉડાડી દે, પેલો થાંભલો હોય ને, નથી હોતું પેલું શું કહે છે એને, એ કાઢી લે. બધે અંધારું થઈ જાય, જમવા બેઠા હોય એટલે એમને આનંદ આવે, કહે બગાડ્યું ને તમારું. હવે આ મર્દની દુશ્મનાવટ કહેવાય, બાયલાની કહેવાય, એને ખબર નથી કાલ તારે ત્યાં આવશે, તારે ત્યાં જ થવાનું છે. અરે એક જગ્યાએ તો મેં એટલે હદ સુધી જોયેલું કે એક પટેલવાડીની અંદર રાત્રે લાડુ બનાવ્યા, ખૂબ મગમગતા સરસ મજાના, અને પછી સવારે દાળ ભાત વગેરે કરવાનું, તો બે કલાક માટે બધા સુઈ ગયા તાળું બંધ કરીને ઘેર જઈને. તો પેલો વિરોધી માણસ છે એ સીડી મૂકીને ઉપરથી ઉતર્યો અને બધે ગેસ તેલ છાંટી આવ્યો લાડુ ઉપર. પેલું કનેસ્ટર ગેસ તેલનું લઈ ગયેલો, એમ જેમ પેલું ગુલાબજળ છાંટે ને, એ બધા લાડુ ઉપર ગેસ તેલ છાંટી આવ્યો. અને સવારે જાન આવી અને બધાને જમાડવા બેઠા, એટલે લોકો શું કે, થૂંકી દે બધાને, ગેસ તેલના લાડુ કર્યા છે, ગેસ તેલના લાડુ કર્યા છે. આ મર્દની દુશ્મનાવટ છે કે બાયલાની છે? અને પછી ખબર પડી આવી ના રહે ખરી કે અંતે આ કામ કોણે કર્યું છે, ખબર પડી આવી ના રહે. કોઈ દિવસ આવી બાયલાની કોઈનો પ્રસંગ ના બગાડો, કોઈનો પ્રસંગ ના બગાડો. અરે એ તો ગામની દીકરી છે, તમારા વિરોધીની ભલે હોય પણ એ આખા ગામની દીકરી છે, અને આબરૂ જશે તો એક વ્યક્તિની નહીં જાય, આખા ગામની આબરૂ જશે. અને જ્યારે લોકોને ખબર પડશે કે ફલાણાએ આવું કર્યું હતું, લોકો ફાટ 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 કરતા જશે. એટલે બન્યું એવું કે એક મહોલ્લામાં આખી લાંબી શેરી, પેલો પટેલ અહીં રહે હાથ છેડે અને પેલો વિરોધી પટેલ પેલા છેડે, પેલા છેડે જે પટેલ એના છોકરાની જાન, ને પેલા તો કેવી વરમાળા ને ઝૂરો ને બળદને બધા શણગારે ને ઉપર બધું કેવું કેવું કરે, આજે તો ટ્રેક્ટરમાં જાન જાય, એટલે ટ્રેક્ટરમાં તે જવાતું હશે, કડગડ 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 પેલી બધી કૂદતી હોય જાનડીઓને. પહેલા તો પેલા બળદ ઉપર બેઠી હોય ને એને શિંગડા અને આ ને તેને કેટલા શણગાર કર્યા હોય, એટલે જાન નીકળી. અને પેલા પટેલે ખૂબ શણગાર કરેલો, બળદ પણ ભલા બહુ, આગળ પેલા મૃત્યુ ને તલવાર લઈને બેસાડેલો, કોઈ આમ પેલું કાંક મીઠું કેવું હોય ને એની ગીતો ગાતી હોય. આ પટેલ આમ ઓટલે બેઠેલો અને જોયું પેલી જાન આવતી,
અને એને એવી રીસ ચડીને એની પત્ની કહે ચક્કુ લાવ ચક્કુ લાવ ચક્કુ લાવ ઘરમાંથી ચક્કુ લાવ. એની ઘરવાળીને ખબર કે આને આને વિરોધ છે અને આ ચક્કુ આપીશ તો કઈ ખૂન કરી નાખશે. હે પેલા વરરાજાનું કોઈનું ખૂન કરી નાખશે એટલે બેસો આવે છે આના મને ચક્કુ નથી લેવું. લાવે છે કે નહીં? એ પેલી ના લાવી તો ઉઠ્યો જાણતે અને જઈને રસોડામાં ચક્કુ પડેલું એ જઈને લઈ આવ્યો. અને જેવી જાન અહીં નજીકમાં આવીને પોતાનું નાક પકડીને કટ દઈને ઉડાડી દીધું પોતાનું નાક. ધાડ 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 લોહી નીકળવા માંડ્યું. એટલે એની સ્ત્રી કહે છે અરે 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 તમે આ શું કર્યું? તમારું પોતાનું નાક કાપ્યું તો ભલે કાપ્યું પણ એને તો અપશુકન કર્યા ને મેં એના તો અપશુકન કર્યા ને. ઘણા લોકો નાક કપાવીને પોતાનું નાક કપાવીને પણ બીજાને અપશુકન. હું વિધવા થઉં હું મરું પણ તને તો વિધવા કરું. પુરુષ મળે તો પેલી વિધવા થાય ને. દશરથ છે ને એ દશરથ ને કઈ કઈ નો સંવાદ ચાલી રહ્યો છે ને કઈક દશરથ આજીજી કરે છે, પ્રાર્થના કરે છે, મોહ ડુબાડે છે, મોહ ડુબાડે છે. એટલામાં સુમંત બોલાવ્યો અને સુમંત ને તો એમ કે સવાર થયું છે ને બધી તૈયારી થઈ ગઈ છે નડો આપણે દશરથ ને વાચતે ગાચતે લઈ આવીએ ને મંડપમાં સિંહાસન ઉપર બેસાડીએ. હવે અહીંયા આવીને જોયું તો દશરથની તો ભૂણી દશા છે, પલંગ ઉપર નથી ભૂણી ઉપર તરફડી રહ્યો છે અને પેલી નાગણ જેવી કઈ કઈ ફૂંફાડા મારી રહી છે. આ દ્રશ્ય જોઈને એપ થઈ ગયો. સુમંત કે છે આ શું થયું, તમને શું થયું? દશરથ ને બોલવાની હિંમત નથી. કઈ કઈ છે ને એ વખતે અત્યારે બોલી રહી છે કે અરે તમને ખબર નથી દશરથ ને રામ બહુ વાલા છે. જો વ્યંગ્ય હું એટલે એનો અર્થ કે મારો ભરત એમને વાલો. પ્રત્યેક બાપને આવા ટોણા સાંભળવા જ પડતા હોય છે. જેને બે ત્રણ સ્ત્રીઓ હોય એ ભૂલે ચૂકે જો પેલા છોકરાને રમાડે એટલે પેલી તરત જ મોઢું ચડાવે રમાડો એને રમાડો અમારા છોકરા જાણે તમને નજરે ગમતા નથી. અને આ પતિની વાત નથી, આ દાદાની એ વાત છે. ઘરમાં દાદા હોય અને ત્રણ વહુઓ હોય છોકરાની ને એક છોકરાને જો રમાડે ને પેલા બીજા છોકરાને ના રમાડે તો દાદાનું યાય બન્યું. તે દિવસે કડક રોટલો જ ખવડાવ્યો વગર દાંતે ખાવો. અમારું છોકરું જ તમને ગમતું જ નથી એટલે દાદાએ પણ વિચાર કરવો પડે કે ભાઈ એકને અહીં બેહાડો એકને અહીં બેહાડો એક ખભે બેહાડો એકને માથે બેસાડો. આ વ્યવહાર છે, આ ડાપણ છે. એવો વ્યવહાર ના કરો કે કોઈને એમ થાય કે આ એક પક્ષી રીતે વર્તી રહ્યા છે એવો વ્યવહાર કરવો જોઈએ. આ દાદાને પણ આ સ્થિતિ છે. એટલે સુમંતને એલી કઈ કઈ કહે છે કે દશરથને રામ બહુ વાલા છે અને રામને રાજ્યાભિષેક કરવો છે એટલે આખી રાત એ ઊંઘ્યા નથી એટલે અત્યારે એમને થોડી ઊંઘ ચડી છે, ઘેન ચડ્યું છે એટલે દશરથ નહીં બોલી શકે પણ એમને જે બોલવાનું છે ને એ હું બોલું છું. એટલે સુમંત સાચું માની ગયો કે વાત સાચી કહે છે. બોલો મહારાણી શું આપની આજ્ઞા છે? તમે અત્યારે ને અત્યારે જાઓ અને રામને બોલાવી લો, અમારે રામનું કામ છે. એટલે સુમંત સમજો કે રામને બોલાવવાના જ હોય ને, આજે એનો પ્રસંગ છે એટલે રામને બોલાવવા છે. એટલે સુમંત તો બહાર નીકળ્યા અને બહાર તો બધા રાહ જોઈ રહ્યા છે કે દશરથ ક્યારે નીકળે, દશરથ ક્યારે નીકળે, દશરથ ક્યારે નીકળે. તમારા ઘર આંગણે પ્રસંગ હોય તમે જ ના નીકળો તો લોકો શું કે? એટલે સુમંત રામના ત્યાં ગયા અને રામના ત્યાં ગયા અને જઈને રામને કહ્યું કે તમને અત્યારે ને અત્યારે દશરથ બોલાવે છે, કંઈક મહત્વનું કામ છે. એ રામ તો તૈયાર હતા, સવારનો બધો શણગાર બણગાર કરીને બધી હોય ને એ બધી તૈયારી હતી. એટલે રામે કહ્યું ભલે ત્યારે હું આવું છું. રામ આવ્યા. રામે આવીને આ દશા જોઈ દશરથની, ઓહો કુટુંબનું આંતરિક જે જીવન છે કલહ ભરેલું, એટલું દુઃખદાયી હોય છે, એટલું ત્રાસદાયી હોય છે. તમે બહારનું જીવન લોકો હસતા હોય દયા માણસો હોય ખબર ના પડવા દે પણ તમે આંતરિક જીવન જીવન જઈને જુઓ ને તો શેઠિયાઓ બિચારા રડતા હોય ને શેઠાણીઓ રડતી, છોકરાઓ રડતા હોય ને છોકરાની વહુઓ રડતા હોય અને એ ઘરમાં સ્મશાન સિવાય બીજું કશું હોય કઈ જ ના હોય. હવે બહાર તો હજુ કોઈને વાત લીક નથી થઈ, વાત કોઈને બહાર ખબર નથી પડી કે અંદર આટલું મોટું રાજકારણ રમાઈ ગયું છે. તે રામે આવીને કહ્યું, પગે લાગ્યો દશરથને, કઈ કઈને પગે લાગ્યો અને કહ્યું કે કેમ મને કેમ બોલાવ્યો? તો દશરથે આંખ ઉઘાડીને રામની સામે જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. અરે રે આ મારો રામ, અને આ રામને મારે હવે 14 વર્ષ વનમાં મોકલવાનો, શું ધાર્યું તું અને શું થઈ ગયું? તે કઈ કઈ પાછી બોલી કે રામ
दशरथ बोलवाना नथी, पण दशरथ ने जे बोलवानो छे ने हूँ तने कहूँ छू कि माताजी तमे बोलो शू आज्ञा छे। पछी दशरथ नी जे आज्ञा हशे तू पालन करीश, बांधी ले छे, बांधी ले छे, जरूर पालन करीश। राम तो एटले सुधी कहे छे कि मारा पिता जो आज्ञा करे कि आ पर्वत उपरथी कूदी पड़ तो हूँ पर्वत में कूदी पड़ीश, अने जो मारा पिता एवी आज्ञा करे कि समुद्र में डूबी मर तो हूँ खारा समुद्र में डूबी मरीश, हूँ पिताना वचन नु उल्लंघन करीश बराबर पाथे। तो जो हाँ पर दशरथ नी आज्ञा छे कि गादी उपर तने नथी बेसाड़वानो, भरत ने बेसाड़वानो छे। ते राम खुश थयो, राम के बहु सारी बात छे, भरत बेसे तो उल्टू मने हूँ तो राजी छु, मारे वरी आ भार उपाड़वानो ओछो थयो, हजु बीजी आज्ञा सांभळे। तारे 14 वर्ष वन में जवानू छे, वलकल पहेरी ने जटाओ बांधी ने 14 वर्ष सुधी वन में कोई शहर में जवानू नहीं, वन में ने वन में रहेवानू छे, आ दशरथनी आज्ञा छे। अने दशरथना दशरथनी छाती उपर जाने वज्र पड़ी होय ने कड़ाड़ाड़ा करीने छाती विदीर्ण थई गई होय एटली वेदना थई। कुटुंब छे, आ संसार छे। रामे कह्युं कई वांधो नहीं, हूँ वन में जवा तैयार छू, अने भरत ने गादीए बेसाड़वा पण तैयार छू। बहु सुंदर श्लोक लख्यो छे, तथापि ममलेन मुखाम्बुजश्री रघुनंदनस्य प्रातर भवामि वसुधा दीप चक्रवर्ती। ओहो, तुलसीदास जी लख्यु छे कि जुओ एक समय एवो हतो कि ज्यारे सवारे अभिषेक थवानो छे एम करीने तैयारी करता था, हवे बीजो समय एवो आयो कि चालो जटिल तपस्वी जटा बांधी अने जंगल में जाओ, वन में जाओ, तो पण जेनी मुख मुद्रा में जरा पण म्लानता ना आवे, काश ना आवे, नहीं तो चेहरो केवो पड़ी जाए, चेहरो केवो उतरी जाए। अरे बीजी बात जवा दो, पेपर में नाम आयू हो 2 करोड़ तमने लॉटरी लागी छे तो चेहरो केवो थाय, कोई विटामिन नी जरूर नहीं, डॉक्टर बॉक्टर अमथा खोटी बातों करे छे, वगर विटामिन ए विटामिन आवी जाए शरीर में, लाल चमकदार चेहरो थी जाए। અને પછી સમાચાર આવે કે ભાઈ નંબર ખોટો છપાઈ ગયો, તો એ તમારો નંબર નહીં પણ કોઈ બીજાનો છે, તો એ ચહેરો કેવો ઉતરી જાય। માણસ શું છે, હર્ષ અને શોકના હિંડોળા ઉપર હિંચકા ખાય એનું નામ માણસ। હર્ષ આવે ત્યારે આ બાજુ અને શોક આવે ત્યારે આ બાજુ હિંચકા ચાલ્યા કરે। અહીંયા રામ માટે લખ્યું છે, તથાપિ મમલેન મુખાંબુજશ્રી, તો પણ રામના ચહેરા ઉપર જરા પણ મેશ ના ફરી વળી, એમણે એટલી જ સ્વસ્થતાથી સ્વીકાર કર્યો। કેમ, પેલા વાલ્મીકીએ લખ્યું છે મારે એક શ્રેષ્ઠ પુરુષની શોધ છે, દુનિયાના ઉત્તમમાં ઉત્તમ પુરુષ હું શોધવા નીકળ્યો છું, નારદ મને એક ઉત્તમ પુરુષ બતાવો જે હર્ષમાં છકી ના જાય, જે શોકમાં ડૂબી ના જાય, અને જે અમે જ્યારે જ્યારે જેવો જ્યારે સંભાવમાં રહી શકતો હોય, જે પરાક્રમમાં પૂરો હોય, જે ઉદારતામાં પૂરો હોય, જે વચન પાળવામાં પૂરો હોય, જે પૂરો પતિ હોય, જે પૂરો પુત્ર હોય, જે પૂરો પિતા હોય, જે પૂરો રાજા હોય, જે પૂરો યોદ્ધા હોય, એનામાં બધા પૂર્ણ લક્ષણ હોય એવો મારે એક પુરુષ જોઈએ છે। અને એ પુરુષ માટે આ રામનું ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે। જરાય કે કઈ ના થાય, માતાજી તમારી આજ્ઞા મારા માથા ઉપર છે। દશરથ પડ્યા પડ્યા શું કહે છે, દશરથ કહે છે, રામ આ કઈ કઈ ની વાતને તો ઠોકર મારી દે, મારી પાસે જેને 2 વચન માગ્યા છે એ વાત સાચી છે, પણ તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી નાખ। લોકો એટલું જ કહેશે ને કે બાપની આજ્ઞાના માની એટલું જ કહેશે ને, પણ તું અયોધ્યાની ગાદી ઉપર બેસી જા। રામ કહે છે, ના, હું રઘુવંશમાં જન્મેલો છું અને મારા પિતાને કલંક લાગે અને મને કલંક લાગે એવી રાજગાદી મારે જોઈતી, મારે એવી રાજગાદી નથી જોઈતી। ભલે માતાજી તમારી ઈચ્છા, કઈ કઈ શું કહે છે, જો રામ જે મુહૂર્તમાં તારે રાજ્યાભિષેક થવાનો છે એ જ મુહૂર્તમાં તારે અયોધ્યા છોડવાનો। આજે આપણા ત્યાં શું હોય છે કે દિલ્હીમાં કે કોઈ જગ્યાએ છે ને કોઈ દૂતાવાસ કે કોઈના માણસને બહાર કાઢવો હોય ને તો એને 2 દિવસ 4 દિવસ 8 દિવસની મુદત આપે, આપે કે ના આપે, અને કઈ કઈ તો કહે છે આ મુહૂર્તમાં જ તારે જતું રહેવાનું છે। વિચાર, કઈ કઈ પોલિટિક્સ સમજી ગઈ કે જો એને લાંબો ટાઈમ રાખીશ તો પ્રજા છે ને વિફરી જશે, અને પ્રજા વિફરી જશે તો પછી પ્રજાને હું મનાવી શકીશ, એટલે પ્રજા કોઈ વાતને સમજે જાણે વિચારે એના પહેલા જ એને વિદાય કરી નાખો, એને લાંબુ ખેંચવા દેવાનું। રામ પોતાના મહેલે પાછા આવ્યા,
અને પાછા આવ્યા લક્ષ્મણ મળ્યા. લક્ષ્મણે સજી ધજીને તૈયાર છે, મારો ભાઈ આજે કેટલો આનંદ છે ને કેટલો. ઓહો, એક ભાઈનું પાત્ર, એક ભાઈ, એક નહીં બે ભાઈઓ, ત્રણ ભાઈઓનું પાત્ર. એકદમ સજી ધજીને રામે કહ્યું, અહીંયા લક્ષ્મણ જો વાત થોડી જરા બીજી થઈ ગઈ છે, કલ્પના બદલાઈ ગઈ છે, વાસ્તવિકતા તને સંભળાવી દઉં. હવે મારે રાજગાદીએ બેસવાનું નથી, હવે મારે વનમાં જવાનું છે. રાજગાદીએ ભરત બેસશે, તું ભરતની સેવા કરજે, જેવી મારી સેવા કરે છે એવી ભરતની સેવા કરજે, અને અહીં રહેજે અને આ રાજ્યનું રક્ષણ કરજે. લક્ષ્મણના હૃદય ઉપર આઘાત લાગ્યો, લક્ષ્મણને પણ ક્ષોભ થયો, આઘાત લાગ્યો. એક બીજી વાત જરા સમજવા જેવી છે, રામને જેમ આઘાત ના લાગ્યો એમ બધાને આઘાત ના લાગ્યો હોત તો રામાયણ કેવી દેખાત. દશરથને આઘાત ના લાગ્યો હોત, લક્ષ્મણને ના લાગ્યો હોત, નગરજનોને કારું, ભાઈ રામ જાય તો જાય ને ભરત આવે તો આવે, તો મજા આવે ખરી. અરે આઘાત પણ જરૂરી છે, શોક પણ જરૂરી છે. દશરથને શોક થાય જ નહીં, દશરથને દુઃખ થાય જ નહીં તો કોઈ રામાયણની કલ્પના કરી શકે. ગાંધીજી મરી ગયા હોય, ગાંધીજીની હત્યા થઈ હોય ને આપણને બધાને કોઈ શોક ના થાય, ચાલો જમો લાડવા બાડવા જે હોય, તો તમે કેવા કહેવો? શોક કરવાની જગ્યાએ શોક થવો જ જોઈએ, દુઃખ થવાની જગ્યાએ દુઃખ થવું જ જોઈએ. અમેરિકાથી એક કાગળ આવ્યો વિવેકાનંદના હાથમાં, અને કાગળ વાંચતા વાંચતા વિવેકાનંદ રડી પડ્યા. એટલે બધા 10-15 માણસો સામે ઉભેલા, એમણે પૂછ્યું, કરે સ્વામીજી તમે કેમ રડો છો, તમને શું થયું? કે આ કાગળ આવ્યો છે ને એમાં મારી એક શિષ્યા અમેરિકાની, એનું મરણ થયું છે, એના મરણના કારણે મને દુઃખ થયું અને દુઃખના કારણે આંખમાં આંસુ આવ્યા. એટલે કેટલાક લોકો હસવા લાગ્યા, અરે મહારાજ તો અમને દુઃખ થાય ને તમને દુઃખ થાય, તો ભાઈ અમારામાં તમારામાં ફેર શું રહ્યો? એ શિષ્યા મરી ગઈ તો ટાઈમ પૂરો થાય એટલે મરી જાય, એમાં રડવાનું હોય? વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો છે, સંન્યાસી થવું એટલે પથ્થરનું હૃદય બનાવવું એવો અર્થ નથી, લાગણીહીન થઈ જવું એવો અર્થ નથી. જેણે વર્ષો સુધી મારી સેવા કરી હોય, દુઃખ ઉપાડીને પણ જેણે કષ્ટો ભોગવીને પણ મારી કાળજી રાખી હોય, જમવાની કપડાની ફલાણી ફલાણી ફલાણી, અને એને કંઈ થાય ને મને કોઈ અસર જ ના થાય, તો એ તો પથ્થર કહેવાય. તો સંન્યાસી એટલે કોઈ પથ્થર નહીં, સંન્યાસીને પણ લાગણી હોય, પણ મોહ ભરેલી લાગણી ના હોય, મોહ ભરેલી લાગણી. અરે એ શિષ્યાએ મારી કેટલી સેવા કરેલી, ખડા પગે ઉભા, એને પોતાનું સુખ પડતું મૂકીને, તનથી મનથી ધનથી એને હું રડી રહ્યો છું, આ અંજલિ છે. હવે માનો કે તમે કોઈ ગુજરી જાઓ અને તમારી પત્નીને જરા કહે છે, અમે તો વેદાંત સાંભળ્યું છે, પતિ મરે તોય વાહ વાહ અને છોકરો મરે તોય, તો કેવું લાગે? શોકના ટાઈમે શોક થવો જ જોઈએ, અને શોક પણ કલ્યાણકારી છે, વિયોગ પણ કલ્યાણકારી છે, દુઃખ પણ જરૂરી છે, નહીં તો તમે જડ જેવા થઈ જાઓ, બિલકુલ જડ જેવા થઈ જાઓ. રામનું ગૌરવ છે કે એને દુઃખ નથી, કારણ કે એ પોતે મુખ્ય પાત્ર છે, એનું ગૌરવ છે. પણ જેવું રામને થયું એવું જ લક્ષ્મણને થયું, ગયેલા ને જયારે જાઓ વનમાં તમે ત્યારે તમારી આજ્ઞા માથા ઉપર. લક્ષ્મણને એકદમ, લક્ષ્મણે તો એટલે સુધી કહ્યું કે રામ તમે વનમાં ના જશો, જે ચોઘડીએ તમને વનમાં મોકલવાના છે ને એ જ ચોઘડીએ તમે ગાદી ઉપર બેસી જાઓ, હું ઉભો છું, કોણ રોકનાર છે, કોણ રોકનાર છે? અને જો આ અયોધ્યાના કોઈ માણસો વિરોધ કરે કે લશ્કર વિરોધ કરે કે સેનાપતિ વિરોધ કરે તો હું મારા બાણથી આખી અયોધ્યાનો નાશ કરી નાખીશ, તમે ગાદીએ બેસી જાઓ. આ લક્ષ્મણને શોભે એવી વાત છે. તમારો મિત્ર હોય અને તમે દુઃખમાં પડ્યા હોય તો કે ના બરાબર હોય તો બધું જિંદગીમાં આવું આયા કરે, ફિલસોફી બોલ્યા કરે ને કઈ મદદ ના કરે તો એ કામ નો ખરો મિત્ર? રામ કહે છે, લક્ષ્મણ એવું ના થાય, પિતાની આજ્ઞા એ જ મારો ધર્મ છે, એનાથી બીજો કોઈ જુદો મારો ધર્મ જ નથી. હું વનમાં જઈશ, એમાં કોઈ ફેરફાર થવાનો નથી, અને તું નક્કી સમાજ, તારે અહીં રહેવાનું છે અને અયોધ્યાની ને ભરતની સેવા કરવાની છે. આપણા પિતા વૃદ્ધ થયા છે, મારા જવાથી એમને વધારે દુઃખ થશે, અને રાજ્ય છે એ ડામાડોળ ના થઈ જાય, આજુબાજુના દુશ્મનો આવીને અયોધ્યા ઉપર ચડી ના આવે,
અને રાષ્ટ્રને નુકસાન ના પહોંચાડે એ કાળજી તારે રાખવાની છે. લક્ષ્મણે જોયું કે હવે કોઈ રીતે રામ હવે બદલાવાના. યાદ રાખજો, જીવનમાં ત્રણ વાતો હોય છે, મક્કમતા, જડતા. મક્કમતા ને કેટલાક નિર્ણયો એવા હોય કે તમારે ઠેર સુધી અને પકડી જ રાખવા પડે, અને કેટલાક નિર્ણયો એવા હોય કે જો તમે ઠેર સુધી પકડી રાખો તો એને જડતા કહેવાય. એનું નામ જડતા કહેવાય, એને મક્કમતા ના કહેવાય પણ એનું નામ કહેવાય જડતા. કેટલાક નિર્ણયો બદલવા પડે, સમય ને અનુસાર બદલવા પડે, પ્રસંગને અનુરૂપ. અને કેટલાક નિર્ણયો એવા હોય જો વારંવાર બદલ્યા કરો તો તમે મક્કમ ના રહી શકો, અને મક્કમતા વિના કોઈ મહાપુરુષ ના થઈ શકે. રામ મક્કમ છે, રામ મક્કમ છે. કઈ કઈમાં જે મક્કમતા છે ને એ જડતા છે, એ મક્કમતા નથી. પણ જો દશરથે સમજાયા અને બીજાએ સમજાયા એમ જો સમજાવ્યા હોત, રામે કહ્યું તમે માં ચિંતા ના કરો, હું જાતે ભરતને લઈ આવું અને મારી જાતે હું ભરતને ગાદીએ બેસાડું, બોલો પછી તમને કઈ છે? કઈ કઈ કે ના, હું બધું જાણું છું, તું ભરતને લાવે કરો, ગાદીએ બેસાડે કરો, પણ પ્રભાવ તો તારો વધારે છે, મારા ભરતને તું શાંતિથી રાજ કરવા દે. માટે તારે તો વલકલ પહેરીને તપસ્વીના વેશમાં જંગલમાં 14 વર્ષ રખડવા. આ જડતા છે. જડતા અલગ છે ને મક્કમતા અલગ છે. જ્યારે લક્ષ્મણને ખાતરી થઈ ગઈ કે રામનો નિર્ણય બદલાવાનો નથી, ત્યારે લક્ષ્મણે કહ્યું, ભલે જો તમારો એ જ નિર્ણય હોય તો હવે મને આજ્ઞા કરો, હું તમારી સાથે આવું, તમને એકલા જવા દઈશું, હું તમારી સાથે આવું. કેટલાક માણસો એવા રાખજો, એવા મેળવજો, એવા મળજો કે કોઈ વાર તમને વનવાસ ભોગવવાનો થાય, જેલમાં જવાનું થાય, તમારી પીઢીનું દેવાળું નીકળે અને તમે કોડી ના થઈ જાઓ, તો પણ લક્ષ્મણની માફકે તમારો સાથ છોડે. બાકી તો અત્યારે તો ટોળે ટોળું પાછું ફરતું હોય, ક્યાંય ટોળું ક્યાં સુધી છે? જ્યાં સુધી ગોળમાં ગોળ છે ત્યાં સુધી. અને જ્યાં ગોળ પૂરો થઈ ગયો માખીઓ પછી ઉડી જવાય. આ તો બધી માખીઓ છે, ગોળ ખાનારી માખીઓ છે. લક્ષ્મણ કહે છે, હવે તમે બોલશો નહીં, મારે પણ તમારી સાથે જ આવવું છે. રામે ઘણું સમજાયું, પણ લક્ષ્મણ એ જ મક્કમતા લક્ષ્મણમાં. લક્ષ્મણે તૈયારી કરવા માંડી, ચાલો હું પણ તૈયાર છું. પછી સીતાજીને મળવા ગયા, કૌશલ્યાને મળવા ગયા. હવે કૌશલ્યા, મારો છોકરો આજે રાજ્યાભિષેક થશે, ગાદીએ બેસે, માને કેટલો ઉમળકો હોય. વૃદ્ધાવસ્થાના ઉમળકા હોય છે, પત્નીના ઉમળકા હોય, એમ માના પણ ઉમળકા હોય. માએ બહુ દુઃખ જોયું હોય, આખી જિંદગી ખેતરોમાં કોદાળીને પાવડોને ખરપડીને દાતરડું કર્યું હોય, અને પછી 50, 55, 60, 65 વર્ષની ઉંમરે એ માને બંગલો જોવાનો મળે, પંખો જોવાનો મળે, ઘરમાં એસી જોવાનું મળે, ફ્રીજ જોવાનું મળે, નોકર ચાકરને તંતણ ગાડીઓ જોવાની મળે, તે માને કેટલો આનંદ આવે. એને ઉમળકો હોય કે મારા છોકરાને આવું આટલું ભગવાને બતાવ્યું, એને પણ એક ઉમળકો હોય. પેલા છોકરાને એટલું બધું કશું ના હોય, માને એક બહુ શાંતિ ને તૃપ્તિ હોય, એને અરમાન કે ઉમળકો. એ કૌશલ્યાએ તો એટલા સરસ રેશમી વસ્ત્રો પહેરેલા છે ને, સારામાં સારી જોઈને સાડી, કારણ કે મારો દીકરો આજ ગાદીએ બેસવાનો છે અને મારે એના વધામણા લેવાના છે. આમ નહીં, પેલા આમ ટચકા પાડે ને, એ વધામણા લેવાના છે. એટલે એને તો કેટલું સરસ મજાનો શણગાર કરેલો છે. ત્યાં રામ અને સુમંત બંને એમની પાસે પહોંચ્યા. કૌશલ્યા રામને જોઈને ખુશખુશ થઈ ગયા, રામ પગે લાગ્યા, હજુ ખબર નથી. અને રામે કહ્યું, માં તું જનની છે, તારા ખોળામાં હું ઉછળ્યો, મોટો થયો, તારો હાથ મારા માથા ઉપર ફરે, મારા શરીર ઉપર ફરે, જનનીની જોડ જગે, મીઠા મધુ ને મીઠા મેવલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ જગે. પણ માં બાજી પલટાઈ ગઈ છે, હોરમાન માએ આવા વરદાન માગ્યા છે અને મારે હવે અયોધ્યા છોડીને વનમાં જવાનું છે. કઈ કૌશલ્યાના ઉપર કેટલું વીત્યું હશે, અને એને તો એટલું દુઃખ થયું, અરર આ શું કર્યું, આ કઈ કઈ આ શું કર્યું. પછી તો સ્ત્રી સ્વભાવ છે ને, એ આવી છે ને તેવી છે ને ફલાણી છે. મેં તમને કહ્યું ને, શોકના જેવું કોઈ દુઃખ નહીં. એટલે શોક શબ્દ છે ને, એને તમે ત્રણ રૂપમાં જુઓ. સંસ્કૃતનો શોક, શોક, શોક એટલે દુઃખ, બળવું, બળ 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 કરવું. અને અંગ્રેજીનો શોક,
અંગ્રેજીનો આ વીજળીનો શોક લાગ્યો એ કેવો હોય? બસ હવે એ જ સમજી લો, આ શોક ને શોક ના વચ્ચે જે હોય એનું નામ કહેવાય. સ્વાભાવિક છે, ત્રણેય સારી હોય તો, સારી હોય તોય પણ આદર્શ. રામે સમજાવ્યું, જે થવાનું છે એ થવાનું છે, હવે તમે કશું બોલશો નહીં. બસ એક જ મારી ઈચ્છા છે કે મને તમે આશીર્વાદ આપો, તમારા આશીર્વાદ લઈને મારે જવું છે. કૌશલ્ય કે એવા આશીર્વાદ ના આપો, તારે અયોધ્યામાં જ રહેવાનું છે ને, તારા બાપની બુદ્ધિ બગડી છે. પતિ પત્નીના સંબંધમાં પણ કેટલીક વાર છીછરાપણું આવે. પતિ ગમે એટલો મહાન હોય, ગમે એટલો મોટો હોય, અને સ્ત્રી પણ માનતી હોય કે મારો પતિ બહુ મોટો છે એવું બધું સમજતી હોય, પણ કોઈ ક્ષણો એવી આવી જાય કે તૂતા થઈ જાય. બેહો બેહો, હવે તમારામાં તો બુદ્ધિ નથી, આ તો તમારું ઘર હું ચલાવું છું. હું ના હોત તો તમારું ઘર તો ક્યારનું જ દેવાળું કાઢ્યું હોય. અમારા ઓળખીતા એક સજ્જન છે, બહુ રાજકારણના મોટા નેતા હતા, અત્યારે તો દેવ થઈ ગયા, એટલે એકવાર એમના ઘેર લઈ ગયા. હવે એ કંઈક ને હું જઈને બેઠેલો, એટલે એમના પેલા પત્ની છે ને એ મને કહે, આ તમારા ભગતને થોડી અક્કલ આપો. શું આવ્યું? હા, હવે પેલો છે એટલો મોટો પ્રભાવશાળી નેતા, એટલે પેલી બેન મને કહે છે કે આ તમારા ભગતને થોડી અક્કલ આપો. મેં કહું આપીએ, કીધું આપીએ, અમારું તો એક કામ જ છે ને. કીધું શું થયું? મેં કહું શું કારણ શું છે? મને કે આખો દિવસ રખડ 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 રખડ, ઘરમાં પગ વાળીને બેસતા નથી. આ ઘર ચાલે કેવી રીતે? આ તો સારું થયું કે હું મળી આ ઘર ચલાવું છું. હવે એને ખબર નથી કે રખડ રખડ કરે એમાં એના પતિનો વાંક છે. એમાં વાંક કોનો છે? એ પતિ આવ્યા ને ત્યારે મેં વાત કરી, મેં કહું આમાં વાંક તમારો છે. મેં કહું મારો વાંક શાનો છે? જ્યાં તમે જાઓ છો ત્યાં એને લઈ જાઓ. એ સાથે હોય તો બધી સભા જુએ, તમારું ભાષણ સાંભળે, તમારી મહિમા જુએ, તમારી મહત્તા જુએ, તો એની એની બુદ્ધિનો વિકાસ. અંગ્રેજો શું હોય? પતિ પત્ની સાથે ને જ્યાં જાય, અને આપણે શું કરવાનું? બસ તું ચૂલો, તું ભેંસ, હું બધે ફરું. એટલે પેલી બિચારી આખો દાડો શેડે થી ચાર વાડી લાવે, ભેંસને નીરે, ચૂલે જાય, એ સિવાય એને કઈ દુનિયાની. અને પતિનો વિકાસ ઘણો થઈ ગયો હોય, એટલે પૈડા બે નાના મોટા થઈ ગયા હોય, પેલું પૈડું મોટું થઈ ગયું હોય, ને આ છે પેલું ટ્રેક્ટરનું થઈ ગયું હોય, આ સ્કૂટરનું રહી ગયું. હવે એમાં દોષ કોનો છે? તમે સમજો. એટલે જ્યાં જાઓ ત્યાં સાથે લઈ જાઓ, એ તમારી કાળજી રાખશે, સાથે રહેશે, તમને સમજશે, તમારા વેપારને સમજશે, તમારા ધંધાને સમજશે, તમારી પેઢીને સમજશે. તમે નહીં હો તો એ ભાર ઉપાડવાને લાયક બનશે. હવે એને તો ઘર બહાર નીકળવાની નહીં દેવાની, એટલે એ નાની નાની રહી. એટલે પછી પેલા ભાઈ આવ્યા, મેં અને મારે એમના રૂબરૂ પછી બોલવા લાગી. મને કે આ મહારાજને મેં કહ્યું બધું બોલ્યું. એટલે પેલા શું કહે છે? બેસ બેસ, હવે તને કોને કહ્યું? ભેંસને રાખ. મેં તો કીધું કે આ ભેંસ કાઢી નાખ, શું કામ ચાર લેવા જાય છે? મારે ચાર વાગે ઉઠવું પડે છે. પેલી સ્ત્રી કહે છે કે સાત વાગે ઉઠને તને કોણ ના પાડે છે? પેલો પાછો એવો માથાનો ને, એને કહે છે તારી તાકાત નહીં તું સાત વાગે ઉઠી શકે, એ તો આ બંદા સાત વાગે ઉઠે. ઉઠી જો ચાર વાગે, સાત વાગે ઉઠી જો. એ પેલી બેને કહ્યું કે મને કે બાપજી ચાર વાગે ને એટલે પછી પથારીમાં રહેવાતું જ નથી, પગ આંખ ઉઠી જ જાય. એટલે પેલો કે ઉઠ ને, એટલે સાત વાગ્યા સુધી ઊંઘ તને કોણ ના પાડે છે? તું તું મેં, એકબીજાને દ્વેષ નથી, પણ કેટલીક વાર રમૂજમાં તો કેટલીક વાર બળતરામાં પણ નીચી કક્ષાએ આવી જાય, અને એ રીતે આ જરા નીચી કક્ષાએ આવી ગયા. એટલે પેલા દશરથ છે, એ દશરથને તું તું મેં થઈ રહ્યું છે. અહીંયા કૌશલ્યા છે, કૌશલ્યા કહે છે દશરથમાં તો બુદ્ધિ જ નથી. આ રામને આટલું બધું મંડાણ કર્યું ગાદીએ બેસાડવાનું, અને હવે છેલ્લી ઘડીએ પેલી કૈકેયીના છોકરાને બેસાડે છે. કોણે કહ્યું હતું કૈકેયીના છોકરાને બેસાડવાનું? પણ રામ મક્કમ છે. એક ઝાડ એવું હોય છે કે પૂર્વની આંધી આવે તોય ટકે, અને પશ્ચિમની આંધી આવે તોય ટકે, અને ઉત્તરની આવે કે દક્ષિણની આંધી આવે તોય ટકે. અને એક ઝાડ એવું હોય છે કે આંધીમાં ટકી શકે, એ મહાપુરુષ છે. એ કેટલીક વાર આવી મક્કમતા હોય અને આંધી આવે તો એ ટકી શકે, અને નહીં તો પેલા ગબડી પડે તરત જ. આમ બોલો તો આમ. કેટલાક માણસો એવા હોય સભામાં બેસીને તમે નિર્ણય કરો, હાથ કરો, ઊંચો બધું કરો, અને ઘેર જઈને પેલી જરાક ફૂંફાળો મારે એટલે તરત ઢીલા બદલી.
એના એ માણસનો ભરોસો ના કરી શકે. અહીંયા ગમે એટલું બોલીને ગયા હોય પણ જ્યાં સુધી ગૃહમંત્રીની સહી નહીં થાય ત્યાં સુધી આ પ્રધાનમંત્રી કોડીના છે. દેખાવ પૂરતા પ્રધાનમંત્રી છે પણ રાજ્ય ગૃહમંત્રીનું છે. કૌશલ્યાને ખૂબ સમજાયા અને કૌશલ્યાને ખાતરી થઈ ગઈ કે રામ હવે બદલાવાના, મને આશીર્વાદ આપો. માં, મુહૂર્ત વીતી રહ્યું છે, ચોગડિયું પૂરું થઈ રહ્યું છે, હવે તમે મોડું ના કરો ને મને આશીર્વાદ આપો. એ કૌશલ્યા કે આશીર્વાદ આપું પણ આજ નહીં આપું, કાલે આપીશ. અંબે માત ઉમિયા માત સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર જય અંબે માં જય અંબે હે જય અંબે માં જય અંબે હે જય અંબે માત કી